નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11નો પાઠ 2 પોસ્ટ ઓફિસ સમજવા માટે જઈ રહ્યા છીએ. સૌપ્રથમ જોઈએ તો પોસ્ટ ઓફિસના લેખક છે ગૌરીશંકર ગોવર્ધન જોશી, તેઓનું ઉપનામ ધૂમકેતુ. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ યાદ રાખવાનું છે, લેખક છે ગૌરીશંકર ગોવર્ધન જોશી અને તેઓનું ઉપનામ છે ધૂમકેતુ. આ રીતે વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે પરીક્ષાની અંદર, ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીનું ઉપનામ જણાવો તો એ ધૂમકેતુ. ધૂમકેતુ તેઓનું ઉપનામ છે. ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી એ આ પાઠ પોસ્ટ ઓફિસના લેખક છે. તેઓનું જન્મ સ્થળ છે વીરપુર. જન્મ તારીખ 12/12/1892. તેઓની મૃત્યુ 11/3/1965. તેઓનું સાહિત્ય સર્જન આપણે જોઈએ તો નવલિકા, નવલકથા, નિબંધ, નાટક વગેરે ઘણા બધા ક્ષેત્રે તેઓએ કામ કરેલું છે. પોસ્ટ ઓફિસ તેઓની વિશ્વકક્ષાની ઉત્તમ વાર્તામાં ગણતરી થાય છે. ખૂબ જ મહત્ત્વનો પાઠ છે, ખૂબ જ સરસ વાર્તા છે અને આ વાર્તા આપણે ભણવાની છે. જે કે વિશ્વકક્ષાની ઉત્તમ વાર્તામાં તેની ગણતરી થાય છે. હવે તેઓએ જે વાર્તા સંગ્રહો આપ્યા છે તો એ વાર્તા સંગ્રહોમાં શું શું આવે છે? પહેલું છે તણખા મંડળ ભાગ 1-4. આપણે જે પોસ્ટ ઓફિસ ભણવા જઈ રહ્યા છીએ એ નવલિકા તણખા મંડળ ભાગ 1માંથી લેવામાં આવેલી છે. ઘણી વખત એવી રીતે પણ પ્રશ્ન પૂછાય છે કે આ પાઠ, પોસ્ટ ઓફિસ પાઠ શામાંથી લેવામાં આવેલો છે? તો તણખા મંડળ ભાગ 1માંથી. એની અંદર 4 ભાગ છે, તણખા મંડળના 1-4 ભાગ, એમાંથી ભાગ 1માંથી આ પાઠ લીધેલો છે. ત્યાર પછી બીજો વાર્તા સંગ્રહ છે અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ જેવા 24 વાર્તા સંગ્રહોમાં 400 જેટલી વાર્તા તેઓએ લખેલી છે. નવલકથા ચોલા દેવી, આમ્રપાલી, વૈશાલી, ધ્રુવદેવી, પૃથ્વીશ, રાજમુગટ, પરાજય, ખંડેર આ એની નવલકથાઓ છે. ત્યાર પછી આત્મકથા જોઈએ તો આત્મકથા જીવન પથ જીવન રંગ આ એની આત્મકથા. આત્મકથા એટલે કે પોતાના જીવન ઉપર લખેલી વાત, એટલે એ જીવન પથ અને જીવન રંગ આ બે આત્મકથા તેઓએ આપેલી છે. નિબંધ સંગ્રહો જોઈએ તો જીવનચક્ર, પગદંડી, જીવન વિચારણા આ એના નિબંધ સંગ્રહો છે. ત્યાર પછી જોઈએ તો નાટક એકલવ્ય અને બીજા નાટકો, ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો આ બે નાટકો તેઓએ આપેલા છે. તેઓનું સન્માન કઈ રીતે થયેલું છે એ જોઈએ તો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલું છે અને એની અંદર શ્રી ગોવર્ધન રામને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા છે. ઘણી વખત એવું પણ પૂછવામાં આવે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીને કયા સન્માન કે શું કઈ રીતે સન્માનવામાં આવેલા હતા? તો રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક. પોસ્ટ ઓફિસ આપણે જેમ આગળ જોયું એમ તણખા મંડળ ભાગ 1માંથી લેવામાં આવેલી નવલિકા છે. તો આ થયો લેખક પરિચય. હવે પછી આપણે પાઠ આગળ ભણવા માટે જઈ રહ્યા છીએ. લેખક પરિચય બાદ હવે આપણે પાઠ સમજવા તરફ આગળ વધી રહ્યા છીએ. પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનનો માં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા જભાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો ન હતો. હવે એક સમયની વાત કરેલી છે કે કેવા સમયે આ ડોસો છે એ શહેરમાંથી મધ્ય ભાગમાંથી પસાર થતો હતો. તો ક્યારે? પાછલી રાત્રિનું ભૂરું આકાશ. પાછલી રાત્રિ એટલે કે વહેલી સવારના ભૂરા આકાશની અંદર માનવ જીવનની અનેક સુખદ યાદગીરી ચમકી રહે એમ નાના મોટા તારાઓથી આકાશ ચમકતું હતું આવી અહીંયા વાત કરવામાં આવેલી છે. અને આવા વખતે એક વૃદ્ધ ડોસાની વાત છે કે એ રસ્તા વચ્ચેથી પસાર થઈ અને ત્યાંથી જતો હતો.
સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો સૂર, મધુર લાગતો અવાજ, સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો. સ્વાધીન અવસ્થા એટલે કે પોતાના નિયમોમાં રહેનાર જે ઘરો હોય, કુટુંબો હોય કે નિયમબદ્ધ ચાલતા હોય, તેઓ કેટલાક ઘરોમાંથી આ વખતે એટલે કે વહેલી સવાર છે એટલે ત્યારે ઘંટીનો મધુર લાગતો અવાજ, ઘંટીનો અવાજ શરૂ થઈ ગયો. પહેલાંના જમાનામાં સવારે વહેલા ઉઠીને સ્ત્રીઓ જ્યારે ઘંટી ચલાવતી હતી તો એ કામ શરૂ થઈ ગયેલું અમુક ઘરોમાં હતું. સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો. એકાદ કૂતરાનો અવાજ કોઈક વહેલા ઉઠનારાના પગરખાનો છેટેથી સંભળાતો શબ્દ, ક્યાંક વળી ક્વચિત કોઈક કૂતરાનો થોડો ઘણો અવાજ આવતો હતો અને કોઈક વહેલા ઉઠનાર પગરખા, કોઈ વહેલા ઉઠી ગયા હોય અને એના પગરખા એટલે કે ચંપલ બૂટ ઘસાવાથી જે કાંઈ અવાજ શબ્દ ઊભો થતો હોય રવ એ સંભળાતો હતો. કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર અને બીજો ક્યારેક કોઈ અકાળે હજી સમય પહેલાં અકાળે એટલે ક સમયે જાગેલા પક્ષીનો ક્યાંક ક્વચિત અવાજ સંભળાતો હતો. એ સિવાય શહેર તદ્દન શાંત હતું. કેવું હતું? એકદમ શહેર હતું, એકદમ શાંત હતું એવું અહીંયા લેખક કહે છે. લોકો મીઠી નિંદ્રામાં ઘોરતા હતા એટલે કે ઊંઘતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી જતી હતી અને વહેલી સવાર હતી. પણ આપણને ખબર છે કે જ્યારે શિયાળાની ઠંડી હોય ત્યારે વહેલી સવારે જાણે કે વધારે પડતી ઠંડી લાગતી હોય અને સોપો પડી જતો હોય એમ વધારે ગાઢ રાત્રિ બની જતી હતી. કહે નહીં છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. હવે શિયાળાની ઠંડીને કોની સાથે સરખાવે છે લેખક? કે કોઈ કહે નહીં છતાંય કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી. મીઠા માણસો હોય કે જે જીભથી એકદમ મીઠા હોય પરંતુ પાછળથી કંઈક કોઈનું બગાડવામાં એ પાછીપાની કરતા ન હોય આવા વ્યક્તિની જેમ આ ઠંડી છે એ પણ જાણે કે હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રુજતો અને શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો અને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો. એક વૃદ્ધ ડોસો તે શહેરની અંદરથી પસાર થતો પોતાની જૂની ડાંગ એટલે કે લાકડી એના ટેકાથી ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. સડકની એક બાજુ ઝાડની હાર હતી અને બીજી બાજુ શહેરનો બાગ હતો. હવે આ શહેરની અંદર કેવી રચના હતી? તો કે એક બાજુ ઝાડની એક હાર માળા હતી, લાઇનસર ઝાડ હતા અને બીજી બાજુ એક શહેરની અંદર એક બગીચો હતો, બાગ હતો. અહીં ઠંડી વધારે હતી અને રાત્રિ વધારે સીમડી બનતી હતી. સીમડી એટલે અંધકારમય. ઠંડી બહુ હતી અને રાત્રિ જાણે કે વધારે અંધકારમય બનતી લાગી. પવન સોસરવું નીકળી જતો હતો અને શુક્રના તારા જેવું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. હવે શુક્રના તારાનું તેજ એ પણ કોની સાથે સરખાવે છે? કેની જેમ પડતું હતું? જાણે કે બરફના કટકા પડે એવી રીતે શુક્ર નામનો જે તારો છે એ તારાનું તેજ છે એ જમીન ઉપર પડી રહ્યું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર આવતો હતો. જ્યાં ગામનો છેડો હતો, બાગનો છેડો હતો બગીચાનો, ત્યાં છેલ્લામાં છેલ્લું એક મકાન હતું એ રોનકદાર પ્રભાવવાળું અને તે બંધ બારીમાંથી જી થોડું ઘણો પ્રકાશ, દીવાનો પ્રકાશ દેખાતો હતો. ભાવિક મનુષ્ય દાતાનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. વૃદ્ધ ડોસો છે જેમ કે ભાવિક શ્રદ્ધાળુ માણસ છે એ દાતાનું શિખર ચડતા જ્યારે શિખરે પહોંચી જાય અને જેમ ખુશ થાય એવી રીતે આ ડોસો છે એ પોતે જ્યાં ધારેલી જગ્યા હતી ત્યાં પહોંચી જાય છે અને એનો એને ખૂબ જ આનંદ થાય છે. કમાન પર એક જરી પુરાણા પાટિયાના નવા અક્ષર લખ્યા હતા પોસ્ટ ઓફિસ. કઈ જગ્યા હતી આ? જ્યાં ડોસાને જવાનું હતું, જ્યાં ડોસો પહોંચે છે એ ક્યાં હતું? પોસ્ટ ઓફિસ હતી. એટલે જ્યાં ડોસો ચાલતા ચાલતા પહોંચે છે ત્યાં એણે એક બોર્ડ જોયું, એક પાટિયું જોયું
અને એ પાટિયાની અંદર પોસ્ટ ઓફિસ એવું લખેલું બોર્ડ એણે જોયું. ડોસો ઓફિસની બહાર પડથાર પર બેઠો. અંદરથી કંઈક ચોક્કસ અવાજ આવતો ન હતો, પણ બે ચાર જણા કામમાં હોય તેમ ભાવ વ્યવહારિક ઘૂસપૂસ થતી હતી. હવે ડોસો છે તે આવી અને ત્યાં પડથાર ઉપર બેસે છે. અંદરથી એટલો બધો કોઈ ચોક્કસ અવાજ એને સંભળાતો હતો નથી, પરંતુ કોઈ બે ત્રણ જણા વ્યવહારિક કામસરની કોઈ ઘૂસપૂછાની વાત કરતા હોય, ધીમી વાત કરતા હોય એવું ડોસાને સંભળાય છે. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા હતા. હવે અંદરથી કંઈક અવાજ આવે છે અને એ અવાજ કેવો હોય છે? પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, એવી રીતનો તેનો અવાજ સંભળાય છે. ડોસો જરાક કાન ચમકે છે પણ એ ફરીથી પાછો બેસી જાય છે. શું કામ? કે એને ખબર છે કે આ મારું નામ કે મારા માટેનો અવાજ છે નહીં, એટલે એ ત્યાં પાછો બેસે છે. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા છે. એક તો શ્રદ્ધા છે. કઈ શ્રદ્ધા છે એના મનમાં? એને એ પોતાની દીકરીના પત્રની રાહ જોવે છે, એના માટે ત્યાં બેઠો હોય છે. અને એને શ્રદ્ધા છે કે એક દિવસ મારી દીકરીનો પત્ર જરૂર અહીંયા આવશે, એટલે એ ત્યાં બેસે છે શ્રદ્ધા સાથે. અને સ્નેહ છે, કઈ પુત્રી માટેનો, પુત્રી પ્રત્યેનો પ્રેમ છે એ એને અહીંયા લઈ આવે છે. અને એમાં એને આટલી બધી ઠંડીમાં પણ થોડી ઘણી ઉષ્મા એ વસ્તુ એને આપી રહી છે. અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળના સરનામા બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. હવે પોસ્ટમેનની અંદર, પોસ્ટ ઓફિસની અંદર કામકાજની શરૂઆત થઈ રહી છે. ત્યાંના જે કારકુન છે એ અંગ્રેજી કાગળના સરનામા બોલી બોલી અને એ પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. શું કામ? કે દરેક સાઈડના, દરેક એરિયાના અલગ અલગ પત્ર છે એ પત્ર લઈ અલગ અલગ કરી અને પોસ્ટમેન તરફ આપતો જતો હતો. કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન, એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસ કારકુન ઝપડાબંધ કાગળો ફેંકી જતો હતો. આમ કારકુન એક પછી એક નામ બોલી અને એનો ટેવ હતી, એને એનો અભ્યાસ હતો, એની પ્રેક્ટિસ હતી અને ઝપડાબંધ ઝડપથી એનું કામ એ કરી રહ્યો હતો. એવામાં અંદરથી એક મશ્કરી ભર્યો અવાજ આવ્યો, કોચમેન અલી ડોસા. અને અંદરથી એક મશ્કરીના ભાવ સાથે ક્યાં પોસ્ટ ઓફિસની અંદરથી એ અવાજ આવ્યો. કયો? કોચમેન અલી ડોસા. વૃદ્ધ ડોસો હતો, ત્યાંથી બેઠો થયો. શ્રદ્ધાથી આકાશ સામે જોયું અને આગળ વધ્યો અને બારણા પર હાથ મૂક્યો. ગોકળભાઈ, હવે જ્યારે પોતાનું નામનો અવાજ આવે છે એટલે તરત જ ત્યાંથી ઊભો થાય છે. એના મનમાં એવું થાય છે કે મારું નામ છે તો મારો પત્ર આવ્યો હશે, એટલે તરત જ એ બારણા, પોસ્ટ ઓફિસના બારણા સુધી પહોંચી જાય છે. ત્યાં જઈ અને એમ કહે છે, ગોકળભાઈ કોણ? કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ને, હું આવ્યો છું. શું કીધું અલી ડોસાએ? કે ગોકળભાઈ, તમે મને હમણાં અવાજ કર્યો કે કોચમેન અલી ડોસા, તો હું અહીંયા કાગળ લેવા માટે આવ્યો છું. ગોકળભાઈ કોણ? કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ને, હું આવ્યો છું. જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યો, પરંતુ એનો કાગળ હતો નહીં, પણ પોસ્ટ ઓફિસના જે કામ કાર્યકર્તાઓ હતા તેણે અમસ્તા જ મસ્તીમાં જ એનું નામ લીધેલું હતું, એટલે એ લોકો નિષ્ઠુર, દયા વગરનું એ લોકો હાસ્ય કર્યું. સાહેબ, આ એક ગાંડો ડોસો છે, એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે. શું કહે છે એ જે પોસ્ટ માસ્તરને? કે સાહેબ, આ એક ગાંડો ડોસો છે અને હંમેશા હરરોજ પોતાના પત્ર માટે એ પોસ્ટ ઓફિસે આવે છે. કારકુને આ શબ્દ પોસ્ટ માસ્તરને કહ્યા. ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો. 5 વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો. જો કેટલા દિવસની એની ધીરજ છે કે કોચમેન અલી ડોસો પોતાની પુત્રીના પત્રની રાહ જોતો હરરોજ સવારે, વહેલી સવારે 5 વાગે ત્યાં આવી જતો અને 5 વર્ષ થયા દરરોજ એ ત્યાં આવી જતો હતો. કેટલા વર્ષથી? 5 વર્ષથી તે ત્યાં રોજ આવીને બેસતો હતો. અલી મૂળ હોશિયાર શિકારી હતો. હવે આ અલી કોણ હતો એની વાત લેખક કરે છે કે મૂળ હોશિયાર શિકારી હતો. પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવું પડે
એમ અલીને શિકાર કરવો પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબરચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત એના હાથમાં તેતર આવી જ પડ્યું હોય. હવે અલી કેવો હતો એ એક હોશિયાર, જ્યારે એની પહેલાંની જિંદગીની વાત કરે છે કે ત્યારે એક એ હોશિયાર શિકારી હતો અને એ જ્યારે નિશાનો માંડે ત્યારે ધૂળની અંદર ભળી જતા હોય એવા તેતર પણ એની દ્રષ્ટિમાંથી ચૂકતા નહીં. અને ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબરચિત્ર તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવીને જ પડ્યું હોય. આટલો બધો તે હોશિયાર શિકારી હતો. એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખૂહોમાં જઈ પહોંચી અને એની જે તીક્ષ્ણ દ્રષ્ટિ હતી, નજર હતી, એ સસલું જ્યાં હોય, સસલું જ્યાં છુપાયેલું હોય ત્યાં જઈને પહોંચતી. આસપાસના સૂકા પીળા કાસડાના કે રાપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા. હવે એવું હતું કે આવી રીતે ઘાસ, આ કાસડા અને રાપડા એ ઘાસનો એક નામ છે, પ્રકાર છે, તો એ ઘાસની અંદર છુપાઈને બેઠેલા જે સસલા હતા એને ક્યારેક તો શિકારી કૂતરા પણ ન ઓળખી શકતા. પરંતુ જુદો ન પાડી શકતા, આગળ વધી જતાં એ સસલું બચી જતું. પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાની સસલાના કાન પર ચોટતી અને બીજી જ પડે તે રહેતું નહીં. એને એટલી બધી ચપળતા હતી કે એની દ્રષ્ટિ છે એ સસલાના કાન પર પડતી અને તરત જ એ ચોટતી અને બીજી જ પડે એ સસલું એના રહેતું નહીં, એને એ શિકાર કરી લેતો. વળી ક્યારેક અલી માછીમારોનો મિત્ર પણ બની જતો, ક્યારેક એ માછીમારીમાં પણ ઝંપલાવતો, ક્યારેક માછીમારો સાથે પણ એને મિત્રતા રહેતી હતી. આમ અલી ડોસો છે એક પહેલાંના વખતમાં જ્યારે નાનપણમાં તે એકદમ હોશિયાર શિકારી હતો, પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. પરંતુ જીવન સંધ્યા પહોંચતી લાગી એટલે કે વૃદ્ધાવસ્થા આવતી ગઈ ત્યારે આ શિકારી છે એ પોતાના શિકારનો સ્વભાવ છોડી અને અચાનક જ બીજી દિશામાં વળી જાય છે. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. હવે શું કામ એનામાં પરિવર્તન આવે છે? ક્યારેક કોઈ પણ માણસના સ્વભાવમાં જો પરિવર્તન આવતું હોય તો એના પાછળ કંઈક ને કંઈક કારણ રહેલું હોય છે. તો આમાં એવું લાગે છે કે શા માટે અલી છે એ પોતાના શિકારી સ્વભાવને છોડી અને બીજી દિશામાં વળ્યો, તો એના માટેનું કારણ લેખક બતાવે છે કે એની એકને એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી અને જેના માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમ છેલ્લા 5 વર્ષ થયા કોઈ સમાચાર હતા નહીં. હવે એકની એક પોતાની દીકરી છે, સાસરે ગઈ, જમાઈને પંજાબ તરફ નોકરી હતી અને એની સાથે ગઈ, પરંતુ 5 વર્ષથી મરિયમના કોઈ પણ સમાચાર હતા નહીં. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે, કેમ કે જ્યારે પોતાના જીવનમાં પોતાના અનુભવમાં જે વસ્તુ આવે છે ત્યારે જ માણસ એ કોઈનું દુઃખ સમજી શકે છે. અત્યાર સુધી જ્યારે શિકાર કરતો હતો ત્યારે એનું હૃદય હતું, પરંતુ હવે જ્યારે દીકરી સાસરે ગઈ છે, 5-5 વર્ષથી એના કોઈ સમાચાર નથી, ત્યારે આ અલીનું હૃદય બદલાઈ જાય છે. સાચું એને સમજાય છે કે સ્નેહ શું છે અને વિરહ શું છે. કોઈ પ્રત્યેનો પ્રેમ અને એ પ્રેમને ઉપરાંત એ વ્યક્તિ જ્યારે ન મળે ત્યારે એના વિરહની લાગણી કેવી હોય એ અલીને સમજાય છે. પહેલાં તો એ તેતરના બચ્ચાને આકુળ વ્યક્તિ દોરતા જોઈ હસતો, આ એનો શિકારનો આનંદ હતો. પહેલાં જ્યારે શિકારી હતો ત્યારે એ તેતરનો શિકાર કરે અને તેતર મરી જાય, પક્ષીનું નામ છે તેતર, અને એની પાછળ એના બચ્ચા બિચારા આકુળ વ્યાકુળ થતા દોડતા હોય, આ જોઈને હસતો હતો. એનો ભાવ અંદરનો, એની હૃદયની વેદના, એ બચ્ચાની વેદના એ સમજતો નહોતો. ક્યારે શું કામ કે ત્યારે એ શિકારી હતો ત્યારે એને કોઈ પણ પ્રકારનો એના હૃદયમાં ભાવ હતો નહીં, અને આમાં ખાલી એ તો એ બધું જોઈને શિકારનો આનંદ માણતો હતો. પરંતુ હવે એનો સ્વભાવ છે એ બદલાઈ ગયો છે. શા માટે કે પોતાના ઉપર જ આ પ્રસંગ બને છે ત્યારે એ સ્નેહ, એ વિરહ, એ લાગણી બધી સમજે છે
અને એને અનુભવે છે. સિક્કાનો રસ એની નસે નસમાં ઉતરી ગયો હતો, પરંતુ જે દિવસે મરિયમ ગઈ તેને તેને જિંદગીમાં એકલતા લાગી. તે દહાડાથી અલી શિકારે જતા શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર જોઈ રહ્યો હતો. હવે જે શિકારનો રસ એની નસે નસમાં ઉતરી ગયો હતો, પરંતુ જે દિવસથી પોતાની દીકરી સાસરે ગઈ તે દિવસથી એ શિકાર જ ભૂલી ગયો. અને જ્યારે એ જતો ત્યારે સ્થિર દ્રષ્ટિથી એકદમ સ્થિર નજરથી એ ત્યાંના લીલાછમ ખેતરોને જોઈ રહેતો. એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે. પહેલી વખત એને એમ થાય છે કે કુદરતની અંદર, આ કુદરતની અંદર સ્નેહ પણ છે અને વિરહ પણ છે. પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસી હૈયાપાઠ રોયો. અને પછી તો એવું થયું કે એક દિવસ અલી છે એ ખાખરાના ઝાડ નીચે બેસી અને પોતાની વેદના છે એ વેદનાને ઠાલવે છે અને હૈયાફાટ રુદન કરી નાખે છે. ત્યાર પછી હંમેશા સવારમાં 4 બજે ઉઠી તે પોસ્ટ ઓફિસે આવતો, 4 વાગ્યામાં ઉઠી અને ત્યાર પછીથી દરરોજ તે પોસ્ટ ઓફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો. મરિયમનો કાગળ ક્યારેય ન હોય, 5 વર્ષ સુધી તે હરરોજ નિયમિત આવતો. મરિયમનો કાગળ હોય નહીં, પણ છતાંય એને જેમ ભક્તને શ્રદ્ધા હોય ઈશ્વરમાં એવી જ રીતે આને એક શ્રદ્ધા હતી, એક આશા હતી કે એક દિવસ મારી દીકરીનો પત્ર જરૂર આવશે. પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન, એનું ધર્મક્ષેત્ર અને તીર્થસ્થાન બન્યું. પોસ્ટ ઓફિસ એટલે આમ જોઈએ તો એની અંદર સૌથી રસહીન મકાન ગણાય, પરંતુ આ અલી ડોસા માટે એના માટે ધર્મક્ષેત્ર અથવા તો તીર્થસ્થાન બની ગયું. શું કામ કે એની અંદર જ એની શ્રદ્ધા, એની ભાવના જોડાયેલી હતી. એક જ જગ્યાએ અને એક જ ખૂણે તે હંમેશા બેસતો હતો. અલી ડોસા 5 વર્ષ સુધી નિયમિત પોસ્ટ ઓફિસે આવતા અને નિયમિત રીતે એક જ જગ્યાએ અને એક જ સ્થળે 5 વર્ષ સુધી એ ત્યાં ને ત્યાં હરરોજ બેસતા. એને એવો જાણ્યા પછી સૌ હસતા, પોસ્ટમેન મસ્કરી કરતા અને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાંય ધક્કો ખવડાવતા. અને આ બધું જોઈ અને પોસ્ટમાસ્ટર, પોસ્ટ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ એની મજાક મસ્તી કરતા અને એને ત્યાંથી ઊભો કરતા, એનું નામ લઈને કે એનો કાગળ છે એવી રીતે નામ લઈ અને ત્યાંથી ધક્કો ખવડાવતા. અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો અને દરરોજ ઠાલા હાથે પાછો જતો. ઘણી બધી અખૂટ શ્રદ્ધા સાથે એ નિયમિત રીતે ત્યાં આવતો અને દરરોજ એ ખાલી હાથે, એટલે કે નાસી પાસ થઈ પત્ર વગર જ એ પાછો જતો. અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટાવાળાઓ પોતપોતાની ઓફિસના કાગળો લેવા આવવા લાગ્યા. ત્યાં બેઠો હતો અને એણે જોયું કે એક પછી એક પટાવાળાઓ પોતાની ઓફિસના કાગળો લેવા માટે આવવા લાગ્યા. ઘણું કરીને પટાવાળાએ 20મી સદીના અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા હતા. આ બધા જે કારકુન હતા, જે પટાવાળા હતા, એ અધિકારીના ઘરના પત્રો પણ અહીંયાથી લઈ જાય, એટલે એના ખાનગી અંગત બાબતની એને બધી ખ્યાલ હોય, એટલે આખા શહેરના દરેકે દરેક ઓફિસનો ખાનગી ઇતિહાસ અત્યારે વાંચાતો. જ્યારે બધા જ ભેગા થતા, બધી ઓફિસના પટાવાળા અલગ અલગ ઊભા થતા, બે અહીંયા મળતા, ત્યારે દરેક પોતપોતાની વાત અહીંયા કરતા હતા અને એટલે જ બધાનો અંગત ઇતિહાસ અહીંયા જાણવા મળતો. કોઈના માથા ઉપર સાફો તો આવી રીતે આ બધા જ પટાવાળા છે એ અહીંયા આવીને મળતા અને અંદરોઅંદર ઘૂસપૂસ કરતા હતા. કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે તેમ તેવા બૂટ, એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારણું ખુલ્યું. દીવાના અજવાળામાં સામેની ખુરશી પર તુંબડા જેવું માથું અને હંમેશનો દિલગીરી ભૈરો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટમાસ્ટર બેઠા હતા.
એટલે આવી રીતે ત્યાં બારણું ખોલે છે અને પોસ્ટ માસ્તર ત્યાં બેઠા હોય છે. કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ માસ્તર, આ સદીનો કારકુન કે પોસ્ટ માસ્તર હોય, જેના મોઢા પર કાંઈ સ્મિત ન હોય અને મોઢું આંખમાં કાંઈ તેજ ન હોય, આને પોસ્ટમાં લેખક કોની સાથે સરખાવે છે આવા વ્યક્તિને? ગોલ્ડ સ્મિથ અંગ્રેજી લેખક છે અને તેણે લખેલી બુક વિલેજ સ્કૂલ માસ્તર, આમાં જે કારકુન કે પોસ્ટ માસ્તર બતાવ્યા છે એ બુકમાં એની વાત અહીંયા લેખક કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા સુધી રાખી હવે પછીનો પાઠ આપણે નવા બીજા વિડીયોમાં ના પછીના તરતના વિડીયોમાં જો ભણશું અને સમજશું.